રાજકોટ સહકારી સંઘની એક બેઠક માટેની ચૂંટણીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ અને ભાજપ વચ્ચે જંગ છે. જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં એકમાત્ર બેઠક માટે જ બે ઉમેદવારો વચ્ચે બરાબરના પારખા થશે. કુલ 17 બેઠકમાંથી 16 બેઠક બિનહરીફ થઈ છે. પીડી માલવિયા કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારે ચૂંટણી મામલે ઉમેદવાર ડોક્ટર એન ડી સિલુએ નિવેદન આપ્યું હતું કે મેં મેન્ડેટ જોવા માંગ્યું હતું, મને જોવા આપ્યું નથી એટલે મેં ફોર્મ ભર્યું છે. મેન્ડેટ પ્રદેશમાંથી આવ્યું છે કે નહીં તે પણ એક પ્રશ્ન છે. ડોક્ટર એન ડી સિલુએ સહકારી ક્ષેત્ર પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે સહકારી ક્ષેત્રે અશુદ્ધિકરણ છે, શુદ્ધિકરણ થવું જરૂરી છે. ત્યારે ચૂંટણીને લઈને ધારાસભ્ય અને સહકારી નેતા જયેશ રાદડીયાએ નિવેદન આપીને જણાવ્યું હતું કે ચૂંટણી ના થાય તેવા અમે પ્રયાસ કર્યા હતા. 17 માંથી 16 બેઠક અમે બિનહરીફ કરી છે. શુદ્ધિકરણની વાતો કરનારને શુદ્ધ થવાની જરૂર છે. અમે ઘરે ઘરે કોઈને મેન્ડેટ બતાવવા ન જઈએ. પ્રદેશમાંથી મેન્ડેટમાં જેમનું નામ છે તેમની જીત થશે. પ્રદેશમાંથી મેન્ડેટમાં મનસુખભાઈ સંખારવાનું નામ આવ્યું છે. ત્યારે હવે ચૂંટણીનું પરિણામ શું આવશે તે જોવાનું રહ્યું. રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠકો માટેની ચૂંટણી હતી. સૌ પ્રથમ તો આભાર વ્યક્ત કરીશ સહકારી ક્ષેત્રના આગેવાનનો, મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો કે 17 માંથી 16 બેઠક સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પેનલ આખી બિનહરીફ થઈ છે. અમને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય, ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે. અને એના ભાગરૂપે જ જિલ્લા સંઘની ચૂંટણીમાં 17 માંથી 16 બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર બિનહરીફ થઈ છે. રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્રક ભરાણું હતું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય એ માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે અને ખેડૂતો માટે એક સારું કામ કરીએ બધા સાથે મળીને મારી કાયમી માટે ભાવના અને પ્રયત્નો રહ્યા છે. છતાં પણ એક બેઠક માટે ચૂંટણી થઈ છે. ચૂંટણીની પ્રક્રિયા તે ચાલી છે, વોટિંગ ચાલી રહ્યું છે અને અમારી પેનલના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર મનસુખભાઈ સંખાવરા એ જંગી લીડ સાથે જીતવાના છે અને 17 બેઠક જિલ્લા સંઘની અંદર ભારતીય જનતા પાર્ટીની બનશે. આવડા મોટું સહકારી ક્ષેત્ર રાજકોટ જિલ્લાનું, મેં કીધું એમ કે સમગ્ર ભારત દેશની અંદર પહેલા નંબરનું સહકારી ક્ષેત્રનું માળખું છે. શુદ્ધિકરણની વાતો કરતા હોય તો એમને શુદ્ધિકરણની જરૂર હશે કદાચ, પણ આવડા મોટા સહકારી ક્ષેત્ર અને રાજકોટ જિલ્લા સહકારી બેંક જે 2.5 લાખ ખેડૂત સભાસદોના ભરોસાતા ઉપર ચાલતું આ સહકારી ક્ષેત્રનું માળખું છે અને એટલા માટે જ આવડી મોટી સહકારી સંસ્થાઓ બિનહરીફ થઈ છે. અને જ્યાં ચૂંટણી થઈ ત્યાં અમારી પેનલ હંમેશા ભારતીય જનતા પાર્ટીની જંગી લીસ્ટ સાથે જીતી જલી એમનો પ્રશ્ન છે. સહકારી ક્ષેત્રમાં તો આમ તો જયેશભાઈ રાદડિયાની જે અમારા આરડીસી બેંકના ચેરમેન છે, વર્ષોથી આ સહકારી ક્ષેત્ર છે ને એક પારિવારિક ભાવનાથી ચલાવે છે. એના આ બધા સાક્ષી છો. રાજકોટ અને મોરબી બે જિલ્લાઓની વચ્ચે જો જે સંયુક્ત જે જિલ્લા સહકારી સંઘ છે 17 માંથી 16 બેઠક બિનહરીફ થઈ એ આપ પણ જાણો છો, તો એક એમને વર્ષોથી આજે સહકારી ક્ષેત્ર પારિવારિક ભાવનાથી ચલાવેલું છે એનું જ આ પરિણામ છે. આજની બેઠક 114 મતદાર છે રાજકોટ તાલુકા મંડળમાં, એમાં પણ અમે જયેશભાઈની આગેવાનીમાં અમે 2/3 બહુમતી જીતશું. હવે એ તો સિલુ સાહેબની જ પોતાની વ્યક્તિગત વિચારસરણી હોઈ શકે. પાર્ટી લાઈન પ્રમાણે તો મેન્ડેટ મને મળેલો છે અને પાર્ટીના પ્રદેશના નેતાઓ સુધી મેન્ડેટ પાર્ટી બહુ વિચારીને આપતી હોય છે. રાજકોટ જિલ્લા સંઘની 17 બેઠકો માટેની જે છે તે ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 16 બેઠકો છે તેને ભાજપના મેન્ડેટ દ્વારા બિનહરીફ છે તે જાહેર કરવામાં આવી છે. એક બેઠક ઉપર જે છે તે ઉમેદવારી ભાજપના જ બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાતા આજે આ એક બેઠક માટેનું મતદાન છે તે ચાલી રહ્યું છે. 140 મતદારો છે તે મતદાન કરવા જઈ રહ્યા છે. આપણી સાથે જે સિલુ છે, ડૉક્ટર એન ડી સિલુ, તેમની સાથે સીધી વાત કરશું. ભાજપે મેન્ડેટ આપ્યું છે છતાં તેની સામે આપણે મેન્ડેટ ભર્યું છે, આ કઈ રીતના? ભાજપે મેન્ડેટ આપ્યું એવી જ્યારે મને ખબર પડી ત્યારે મેં તપાસ કરી અને અમારા મંત્રીશ્રીને પૂછ્યું કે મેન્ડેટ આપો તો મને બતાવો, તો એમણે મને બતાવી ન શક્યું. હજી આજની તારીખ સુધી મને મેન્ડેટ બતાવવામાં આવ્યું નથી. બીજું, મેં ભારતીય જનતા પક્ષ રાજકોટ મહાનગરના અધ્યક્ષ માનની શ્રી મુકેશભાઈ દોશીને પૂછ્યું કે આવું કોઈ મેન્ડેટ કે આદેશ છે, તો મુકેશભાઈ કે નહીં એવો કોઈ આદેશ છે નહીં, તમે ચૂંટણી લડી શકો છો. મારે ચૂંટણી લડવાનું કારણ એટલું જ છે કે સહકાર ભારતી રાજકોટ મહાનગરનો અધ્યક્ષ છું, જે
આખી અખિલ ભારતીય સહકારી સંસ્થા છે અને એમાં 10,000થી વધારે એને સભ્યો છે અને ભારતીય જનતા પક્ષ પછી બીજા નંબરનું સહકાર ભારતી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ સંગઠન છે. ત્યાં એ વાત થઈ કે આપણે જ્યાં સંસ્કાર અને ચારિત્ર એ નિર્માણ માટે આપણે સહકારી સંસ્થાઓમાં પ્રવેશ કરવો, તો એ અનુસંધાને અમે બધાએ વિચાર કર્યો સહકાર ભારતીય સંસ્થાઓ કે આપણે સંઘની ચૂંટણી આપણે લડીએ. લાગે છે આજે મતદાન છે કોણ જીતશે? જય વિજય માટે સહકાર ભારતી ક્યારેય લડતી નથી. સહકાર ભારતીનો એકમાત્ર હેતુ છે કે સહકારી સંસ્થાની અંદર જે આપણે જે સંસ્કારિતા પ્રવેશ થાય, વિના સંસ્કાર નહીં સહકાર, એ ભાવનાથી અમે ચૂંટણી લડ્યા છે. અને ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે જે સંઘ દ્વારા આરડીસી બેંકમાં કે મંડળીઓને સભ્ય નથી બનાવતી, મંડળીઓને લાયકાત હોવા છતાં સભ્ય બનતા નથી, એક એક વ્યક્તિને ત્રણ ત્રણ હોદ્દાઓ આપવામાં આવે છે, ઉપરાંત તો જ્યારે સભ્ય થવા માટે જાય ત્યારે કોઈ જવાબ આપતા નથી, તો એ બધી જાગૃતિ લાવવી જોઈએ, આમાં સર્વનો વિકાસ થવો જોઈએ. ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા સંઘની છે તે 17 બેઠકોમાંની એક બેઠક માટે છે તે ચૂંટણી છે તે ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે રાજકોટમાં હાલ સામે આવી રહી છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.